अंबाजी मंदिर दर्शन करवा माटे जवाना छे। तो चिखली थी अंबाजी ने जोड़ता मार्ग पर वडाप्रधान एक झलक मेळवा माटे दूर दूर थी लोको उमटी पड़ा छे, जेमनो उत्साह पण जोवा मळी रह्यो छे। થરાદથી આવ્યા છે, બનાસકાંઠામાંથી, અને આજે અંબાજી ખાતે આપણા લોકલાડીડા વડાપ્રધાન સાહેબ શ્રી મોદી સાહેબ પધારી રહ્યા છે, એટલે અમે એમને આવકારવા માટે, એમના દર્શન માટે આવી રહ્યા છીએ। આજે ખુશીનો એક દિવસ છે, એમના માટે અમે અભિવાદન કરશું, એમને આવકારશું અને અમને એમના દર્શનનો લાભ મળશે। કેટલી ખુશી! ખૂબ ખુશી છે, આજ આનંદનો દિવસ છે, અનેરો આનંદ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેઓ ગુજરાત પ્રવાસની શરૂઆત છે તે અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત છે તે કરવાના છે। મહત્વની વાત છે કે ટૂંક સમયમાં જ વડાપ્રધાન છે તે બનાસકાંઠામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પહોંચવાના છે, ત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે અંબાજી ખાતે પહોંચી ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ ખોડીવલી સર્કલના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ટૂંક સમયમાં જ વડાપ્રધાન છે તે અંબાજી ખાતે હેલીપેડ પર ઉતરશે અને તે બાદ તેઓ બાય રોડ છે તે માં અંબાના ધામ અંબાજી મંદિરમાં પહોંચવાના છે। જે પ્રકારે વડાપ્રધાનનો કાફલો જે જે માર્ગો પરથી નીકળવાનો છે તે તમામ માર્ગો પર લોકોની મોટી ભીડ છે તે જોવા મળી રહી છે। વડાપ્રધાનનું આગમન અંબાજીમાં થઈ રહ્યું છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, અને લોકો છે તે વડાપ્રધાનને બનાસકાંઠાની ધરતી પર આવકારવા વહેલી સવારથી જ દૂર દૂરથી અંબાજી પહોંચેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। મહત્વપૂર્ણ સમાચાર, આંધ્રપ્રદેશના વિજયનગરમાં બે પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થઈ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા, 50થી વધુ લોકો ઘાયલ થયા છે। વિશાખાપટ્ટનમ પલાસા વિશાખાપટ્ટનમ રાયગઢા ટ્રેન વચ્ચે ટક્કર, તો દુર્ઘટનામાં 3 કોચ ક્ષતિગ્રસ્ત થયા છે। બચાવ અભિયાન કાર્ય ચાલુ છે। વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાની સમીક્ષા કરી છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે પણ વડાપ્રધાને વાતચીત કરી। વડાપ્રધાને મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય જાહેર કરી છે, તો ઘાયલોને 50-50 હજારની સહાય કેન્દ્ર સરકારે જાહેર કરી છે। સમગ્ર દુર્ઘટના એક માનવીય ભૂલના કારણે થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। રેલવે CPRO-એ ભૂલ અંગે નિવેદન આપ્યું છે। વિશાખાપટ્ટનમ રાયગઢા ટ્રેને સિગ્નલ ઓવરશૂટ કર્યાની આશંકા, સિગ્નલ લાલ હોવા છતાં પણ ટ્રેન આગળ વધી હોવાની આશંકા, 50થી વધુ ઘાયલો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો ટ્રેન દુર્ઘટના સર્જાઈ માનવીય ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। And 24 injured passengers are being given treatment there by a team of doctors and the state administration. We are coordinating with the state administration and also the officers from the fire department. They are here helping us because one of the lines has tank wagons. The rescue is on and we are hoping that today we will be able to finish the rescue operations as well as the restoration process. જે પ્રમાણે વિશાખાપટ્ટનમ પલાસા અને વિશાખાપટ્ટનમ રાયગઢા જે ટ્રેન વચ્ચે ટક્કર થઈ માનવીય ભૂલના કારણે આ ટક્કર થઈ હોય તેવું અનુમાન છે તે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। દુર્ઘટનામાં 3 કોચ ક્ષતિગ્રસ્ત થયા છે, બચાવ અભિયાન કામગીરી ચાલુ છે, 11 લોકોના મોત, 40થી વધુ લોકો છે જે ઘાયલ થયા છે। ટ્રેનના 3 કોચના કચ્છર ઘાણ વળી ગયા છે, તો અચાનક જે મુસાફરી કરી તે માતમમાં ફેરવાઈ ગઈ છે। સમગ્ર જગ્યાએ માતમનો માહોલ છવાયો છે। वर्तमान का जो हमारे पास डाटा है उस हिसाब से 9 जनों की जो है कैजुअल्टी का खबर है हमारे पास। ऑफिशियल इन्फॉर्मेशन के अनुसार 29 लोगों का इंजुरी है और जो इंजर्ड हैं उनको हमने शिफ्ट कर लिया है हॉस्पिटल्स में जो अलमंडा है और विजयनगर में। પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। અંબાજીમાં દર્શન બાદ તેઓ ખેરાલુમાં જનસભાને સંબોધન કરશે, ખેરાલુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તો આવતીકાલે SOU-ની મુલાકાત લેવાના છે। SOU-માં સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, તો રાષ્ટ્રીય એકતા દિવસે પરેડ બાદ તાલીમાર્થી ઓફિસરને સંબોધશે। SOU પાસે કમલમ પાર્કનું પણ પીએમ મોદી લોકાર્પણ કરવાના છે।
एकता नगर में 100 करोड़ खर्चे विजिटर सेंटर क्षेत्र बनावामां आव्युं छे। तो आज 30 ऑक्टोबर 9:30 वाग्यानी आसपास अमदावाद एरपोर्ट पर पीएम मोदी आगमन थशे। त्यारबाद लगभग 10:30 वाग्यानी आसपास अंबाजी पहोंचवाना छे। विकास कार्यनुं लोकार्पण खातमुहूर्त करवाना छे। आ सिवाय जो बात करवामां आवे तो 10:30 अंबाजीमां दर्शन करवाना छे अने पीएमना हस्ते करोड़ों विकास कार्योनी भेट छे ते लोकोने मळवानी छे। खेरालु पहोंचवाना छे तेओ आजे लगभग 12:15 आसपास तेओ खेरालु पहोंचशे अने विकास कार्योनी भेट लोकोने आपशे, लोकोने संबोधन करशे। आ सिवाय आवतीकालनी जो वात करवामां आवे तो स्टेच्यू ऑफ युनिटीनी पण मुलाकात लेवाना छे। एसओयूमां सरदार पटेलने श्रद्धांजलि पण अर्पण करशे। तो 31 ऑक्टोबर ने राष्ट्रीय एकता दिवस तरीके जाहिर करवामां आव्यो छे। तो राष्ट्रीय एकता दिवसे परेड बाद तालीमार्थी ऑफिसर ने संबोधशे। एसओयू पासे कमलम पार्कनुं पण पीएम मोदी लोकार्पण करवाना छे। पीएम मोदी अंबाजी मंदिरमां पूजा करशे, दर्शन करशे। अंबाजीमां पीएम मोदीना आगमन पूर्वे 900 दीवानी महाआरती छे ते तैयार करवामां आवी छे। अंबाजी मंदिरमां पीएम मोदी सौथी मोटा आश्री यंत्रनुं लोकार्पण करशे। पीएम मोदीनुं स्वागत आदिवासी परंपरा प्रमाणे करवामां आवशे। मंडाली अने सनाली गामना लोको नृत्य अने भजनथी स्वागत करशे। तो पीएमना आगमनने लईने चाचर चौकनी सफाई करवामां आवी छे। अंबाजी मंदिरने रंगबेरंगी फूलोथी शणगारवामां आव्युं छे। पीएम मोदीनी अंबाजी मुलाકાતને લઈને સરહદ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો મહાઆરતી થશે, મહાઆરતીમાં અનેક નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। પીએમના આગમનને લઈને ચાચર ચોકની સફાઈ છે તે કરવામાં આવી રહી છે। પીએમ મોદીનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે। મહેસાણાના ખેરાલુમાં 9 વર્ષ બાદ પીએમ મોદીની સભા। 5,866 કરોડના 16 વિકાસના કામોની વડાપ્રધાન ભેટ આપશે। મહેસાણા જિલ્લાને 3,724 કરોડના 6 વિકાસના કામોની પીએમ ભેટ આપવાના છે। 3,154 કરોડના ભાંડુ સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ મળશે। 375 કરોડના કેટોસન બહુચરાજી રેલવે લાઇન પ્રોજેક્ટની પણ ભેટ મળશે। કરોડોના 7 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત આજે પીએમના હસ્તે કરવામાં આવશે। ખેરાલુના ડભોડામાં સભાને લઈને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તો ડભોડામાં વિશાળ સભા મંડપ, 4 હેલીપેડ તૈયાર કરાયા છે। પીએમ મોદીના કાર્યક્રમને લઈને ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। તો લોખંડી સુરક્ષા વ્યવસ્થા 9 વર્ષ બાદ આખરે પીએમ છે તે ખેરાલુમાં આવી રહ્યા છે। લોકોનો ઉત્સાહ છે તે અનેરો જોવા મળી રહ્યો છે। પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। લગભગ 70 જેટલા DYSP, 46 PI, 131 જેટલા PSI બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે। તો 6 જેટલા SP સહિત 1,871 જેટલા પોલીસ જવાનો છે આ બંદોબસ્તમાં ખડે પગે ઊભા રહેશે। તો ખેરાલુમાં જો તૈયારીના ભાગરૂપે આજે રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી છે અને જાહેર સભાને સંબોધન છે પીએમ મોદી કરવાના છે। 7 જિલ્લાના 5,000 કરતાં વધુ કરોડોના વિકાસ કામો છે જે પીએમ મોદી ખુલ્લા મૂકવાના છે। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે। રાજભવનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક છે તે મળશે। સોમનાથ મંદિર વિકાસ અને અન્ય કામો સંદર્ભે ચર્ચા થશે। સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ છે ટ્રસ્ટી। બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ થાય તેવી શક્યતા છે। તો આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે। પીએમ મોદીની હાજરીમાં રાજભવન ખાતે આ બેઠક છે તે મળવાની છે। સોમનાથ મંદિર વિકાસ અને અન્ય જે કામો છે તે સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી, અમિત શાહ ટ્રસ્ટી છે, લાલકૃષ્ણ અડવાણી અને પીકે લહેરી પણ ટ્રસ્ટી છે। હૃદય પરના હુમલાઓ હજુ પણ યથાવત છે। તો વડોદરાની વાત કરીશું। વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે। 29 વર્ષીય કરણ પવારનું હાર્ટએટેકથી મોત। સ્કૂલ વાન ચલાવતો હતો કરણ પવાર, કારેલીબાગના અશોક વાટિકામાં તે રહેતો હતો। ગયા શનિવારે તેને છાતીમાં દુખાવો થયો, સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। SSG હોસ્પિટલ પહોંચતા એટેક આવતા મોત નિપજ્યું।
कुणाल शर्मा फोन लाइन पर जुड़ाया छे संवाददाता जी। कुणाल, आज सिलसिलो छे हार्ट अटैक आवानो अने मौत ने पजवानो हजु पण यथावत छे, क्या कारणों सामे आवी रह्या छे? आज युवक नु मौत थयुं, तेने कोई हृदय लक्षी कोई बीमारी हती के केम? જે રીતે ગુજરાતમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે, વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 2 યુવાનોના મોત થયા છે, જેમાં નાગરવાડામાં પ્રકાશ ચૌહાણ નામનો જે યુવક હતો 40 વર્ષીય, કુવેતમાં નોકરી કરતો હતો, ત્યાં પણ એટેક આવતા મોત થયું છે, તેના પણ મૃતદેહને આજે લવાશે. બીજી તરફ 27 વર્ષીય કરણ પવાર જે સ્કૂલ વેન ચલાવતો હતો, તેને ઘણા સમયથી હાથોની નસો ખેંચાતી હતી અને લો બ્લડ પ્રેશરના કારણે આ સમસ્યા હતી, જેમાં શનિવારે એને અચાનક જ છાતીનો દુખાવો થયો હતો અને સારવાર માટે એસએસ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેને હાર્ટએટેક આવતો ત્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારમાં હાલ ગંભીર છે, પરંતુ આ જે હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે. બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ. તો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી પહોંચી ગયું છે. ગઈકાલે બપોરે આ તાપમાન 35 ડિગ્રી જેટલું નોંધાયું હતું. તો પવનોની દિશા બદલાઈ છે, મિશ્ર ઋતુ છે તેનો અનુભવ થઈ રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ડબલ સિઝનનો અનુભવ લોકો કરી રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ છે તે લોકો કરી રહ્યા છે. ગઈકાલે બપોરે 35 ડિગ્રી જેટલું તાપમાન હતું, તો મોડી રાત્રે લગભગ 21 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે. વહેલી સવારે જો બહાર નીકળીએ તો ઠંડીનો અનુભવ લોકો ચોક્કસ કરતા હોય છે.